રાજુલામાં વીજ કરંટથી 5 વર્ષીય બાળકનું મોત નીપજ્યું. રાજુલાના જૂની માંડરડી ગામની વાડીમાં આ બનાવ બન્યો. વાડી વિસ્તારમાં વીજ વાયર પડતા બાળકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું. વીજ વિસિયલની બેદરકારીથી બાળકના મોતનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો. ગામના આગેવાનો સહિત લોકો હોસ્પિટલ દોડી આવ્યા. વીજ વિસિયલની બેદરકારીના કારણે એક 5 વર્ષીય બાળકનું મોત થયું છે. તે પ્રકારની ઘટના અમરેલીથી સામે આવી રહી છે. વીજ કરંટ લાગવાથી 5 વર્ષીય બાળકનું મોત નીપજ્યું છે. રાજુલાના જૂની માંડરડી ગામની વાડીનો આ બનાવ. શક્તિપીઠોની સમકક્ષ ઊંઝા ઉમિયા મંદિરનો કરાશે વિકાસ. ઊંઝા ઉમિયા મંદિરનો અકક્ષાના તીર્થસ્થળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઉમિયા માતાજી મંદિરનો બ માંથી અકક્ષામાં સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા તીર્થસ્થાનના કક્ષામાં કરાયો ફેરફાર. ઉમિયા માતાજી મંદિર હોદ્દેદારોએ સીએમનો આભાર માન્યો. ઊંઝા ઉમિયા માતાજી મંદિર 1868 વર્ષ પૂર્વેનું છે. મંદિર દર વર્ષે 75 લાખ લોકો ઉમિયા માતાજી મંદિરની મુલાકાત લે છે. મંદિર સંસ્થા દ્વારા સતત સામાજિક કાર્યો પણ કરવામાં આવે છે. તો ધર્મ સંસ્થાની કેટેગરીના હિસાબે 3 કક્ષામાં વર્ગીકૃત કરવામાં આવે છે અને તેમાંથી 2 કક્ષામાંથી તેમને હવે અકક્ષામાં સમાવેશ કરવામાં આવે છે. તો શક્તિપીઠોની સમકક્ષ આવેલ ઊંઝા ઉમિયા મંદિરનો વિકાસ કરવામાં આવશે. ઊંઝા ઉમિયા મંદિરનો હવે અકક્ષાના તીર્થસ્થળોમાં સમાવેશ કરી લેવામાં આવ્યો છે. આ અગાઉ તે બ કક્ષામાં હતું અને તેમાંથી ઉમિયા માતાજીના મંદિરને હવે અકક્ષામાં સમાવેશ કરવામાં આવ્યો છે. વધુ વિગતો સાથે સંવાદદાતા દિલીપ જોડાઈ ગયા છે. જે પ્રકારે ઉમિયા મંદિરનો સમાવેશ બ કક્ષામાંથી હવે અ કક્ષામાં કરવામાં આવશે તે પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે, શું કહેશો? ઉમિયા માતા સંસ્થાન એ જગત જનના રૂપમાં વિશ્વભરમાં સુપ્રસિદ્ધ માતાજી સંસ્થાન છે. કરવા પાટીદારો બંધારણીય નાતે અને કુળદેવીના નાતે એનો વહીવટ કરી રહ્યા છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી માતાજી સંસ્થાનની અંદર દર્શનાર્થીઓનો અનેક ગણો વધારો થયો છે અને તમામ પ્રકારને જ્ઞાતિ જાતિના લોકો દર્શને આવતા હોય છે. એ સ્વાભાવિક રૂપે સરકાર આ મોટા મંદિરોને જે કેટેગરી આપતી હોય છે એ રીતે એની અંદર માતાજીની અંદર તમામ જ્ઞાતિ જાતિના માટે ખુલ્લા મંદિરો હોવા જોઈએ. બીજા નંબરની અંદર ધાર્મિકની સાથે સાથે સામાજિક પ્રવૃત્તિ થતી હોવી જોઈએ અને રહેવા જમવાની સારી સુવિધા હોવી જોઈએ. આ બધું ધ્યાનમાં લઈ સરકાર કેટેગરી નક્કી કરતી હોય છે અને ઉમિયા માતા સંસ્થાનની અંદર છેલ્લા ઘણા વર્ષોથી જોઈએ તો લોકોની ભાવના વધી છે. અત્યારે હાલ મંદિર એ લગભગ 65-70 લાખ લોકો વર્ષે દાડે મંદિરે દર્શન કરવા આવી રહ્યા છે. વર્ષે દાડે 12 લાખથી પણ વધારે લોકોને ભોજન વ્યવસ્થાની સુવિધાઓ આપવામાં આવ્યા છે અને વિશાળ પાયા ઉપર અમારે જુદા જુદા પથિક આશ્રમની અંદર રહેવાની વ્યવસ્થાઓ છે. આ બધું જોતો સરકારે અમારી માંગણીને સંતોષી અને 2 વર્ગમાંથી અવર્ગ કરવાનો સરકારે નિર્ણય કરી અને એનો અમને પરિપત્ર સોંપ્યો છે. એટલે અમે સરકારશ્રીનો આભાર માનીએ છીએ અને સાથે સાથે અમારી જે સંસ્થાનને જે સરકાર તરફથી અવારનવાર ધાર્મિક સંસ્થાનું જે અનુદાન મળતું હશે એની અંદર વધારો થશે. જી, ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ આપનો આભાર. તો ઊંઝા ઉમિયા મંદિરનો હવે અકક્ષામાં સમાવેશ કરવામાં આવ્યો છે અને તેને લઈને મુખ્યમંત્રીનો આભાર પણ માનવામાં આવ્યો છે. આ અગાઉ તે બ કક્ષાના તીર્થસ્થળમાં સમાવેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ હવે ઉમિયા માતાજીના મંદિરનો અકક્ષામાં સમાવેશ કરવામાં આવ્યો છે અને તેને લઈ અને તેનો વિકાસ થશે. રાજ્ય સરકાર દ્વારા તીર્થસ્થાનના કક્ષામાં ફેરફાર કરવામાં આવ્યું છે અને તેને લઈ અને મુખ્યમંત્રીનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. ઊંઝા ઉમિયા માતાજીનું મંદિર એ 1868 વર્ષ પૂર્વેનું મંદિર છે અને દર વર્ષે અહીંયા 75 લાખ લોકો ઉમિયા માતાજી મંદિરની મુલાકાત લે છે. દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ આવતા હોય છે. મંદિર સંસ્થા દ્વારા સતત સામાજિક કાર્યો પણ કરવામાં આવે છે. ધર્મ સંસ્થા સ્થાનોને કેટેગરીના હિસાબે 3 કક્ષામાં વર્ગીકૃત કરવામાં આવે છે અને તેમાંથી ઊંઝાનું જે ઉમિયા માતાજીનું મંદિર છે આ અગાઉ બ કક્ષાનું મંદિર હતું અને તેમાંથી તેનો ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે અ કક્ષાના તીર્થસ્થળોમાં
તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આપણી સાથે ઊંઝા ઉમિયા મંદિરના પ્રમુખ બાબુભાઈ પટેલ જોડાઈ ગયા છે. બાબુભાઈ, જે પ્રકારે ઊંઝા ઉમિયા મંદિરનો સમાવેશ આ અગાઉ બ કક્ષામાં કરવામાં આવતો હતો, જેમાં ફેરફાર કરાયો છે અને અ કક્ષામાં તેનો સમાવેશ થશે, તેનો વિકાસ પણ થશે, આપની પ્રતિક્રિયા? કરવા માટીદાર સમાજના કુળદેવી માં ઉમિયા, આખા દેશ અને દુનિયાના પાટીદાર સમાજના માં કુળદેવી છે ઉમિયા માતા. એ ઉમિયા માતાના જે કઈ જાય એની માતા આસ્થા એની પૂરા કરે, પૂરી કરે છે આસ્થા એમની. માતા એ જગત જનની છે, ઉમા એ જગત જનની માં છે. એ આપણી તો કુળદેવી છે પણ જગત જનની છે, એકલા પાટીદાર ની માતા નથી, બધા જ સમાજ ની માતા. જેના લીધે એમને એ વર્ગમાં મૂકવામાં આવ્યા. જી, આપને કેટલી ખુશી છે આટલો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, ઉમિયા માતાજીના મંદિરને હવે અ કક્ષામાં સમાવેશ કર્યો છે, આપને કેટલી ખુશી છે? અરે અમને તો, હું તો સમાજનો પ્રમુખ છું, મા ઉમાને સમાજનો પ્રમુખ છું, એટલે મને તો અદભુત ખુશી હોય. અને હું અમારા જેમને અમને મદદ કરી એમને અને અમારા મુખ્યમંત્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું, હૃદયપૂર્વક આભાર માનું છું. જી બિલકુલ, આમ ઊંઝા ઉમિયા મંદિર છે, અનેક વિકાસના કાર્યો કરતું હોય છે, સામાજિક કાર્યો પણ ઘણા કરતું હોય છે, અને ત્યારે આટલો મોટો નિર્ણય લેવામાં આવે છે, શું કહેશો? જો અમારા ત્યાં સ્કૂલોમાં બધે ભણાવવામાં શિક્ષણમાં ખૂબ ધ્યાન આપે છે. અમે ઉમિયા કેમ્પસમાં બીબીએ બીસીએ એમબીએ આર્ટ સાયન્સ કોમર્સ નર્સિંગ ઘણી જ પ્રકારની, એ તો માત્ર મેં આ વાત કરી એ તો માત્ર માત્ર અમદાવાદની વાત કરી, આખા ગુજરાતના મોટા શહેરોની અંદર મા ઉમાના ઉમિયાની સંસ્થા કેળવણી પર ભાર મૂકવામાં આવે. બિલકુલ બાબુભાઈ, ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ આપનો આભાર. તો ઊંઝાનું ઉમિયા માતાજી મંદિરના હવે કક્ષામાં ફેરફાર કરવામાં આવ્યું છે. અગાઉ બ કક્ષાના મંદિર તરીકે તેનો સમાવેશ થતો હતો અને હવે તે અ કક્ષા તરીકે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. દર વર્ષે અહીંયા લગભગ 75 લાખ જેટલા શ્રદ્ધાળુ છે દર્શન માટે આવતા હોય છે. ઊંઝા ઉમિયા માતાજી મંદિરનો વિકાસ થશે, બ કક્ષામાંથી અ કક્ષામાં સમાવેશ થયો છે.